સચિન તેંડુલકર નું તો નામ સાંભળ્યું છે ને? આ સચિન તેંડુલકર એમને સચિન તેંડુલકર નથી થયો, એ અમે મુંબઈ દાદર માં રહેતા હતા, શારદાશ્રમ સ્કૂલ ની અંદર ભણતો હતો, અને એ વખતે બે સ્કૂલ વચ્ચેની ક્રિકેટ હતી. હુ ઇઝ ધ કોચ? રમાકાંત આચરેકર. આ રમાકાંત આચરેકરે એને કીધું તું કે તારે આજે રમવાનું છે. સચિન રમવાને બદલે બેસી ગયો ગેલેરીમાં અને મેચ જોવા લાગ્યો. સાંજ પડી, રમાકાંત આવે, એને પૂછ્યું કેમ સચિન રમ્યો? સચિને કીધું સર આજે રમ્યો નથી, આજે હું મેચ જોતો હતો. જ્યાં આટલું કીધું ત્યાં રમાકાંત ઊભા થયા, એક ડાબા હાથની જમણા ગાલ ઉપર દઈ દીધી, એટલી જોરથી થપ્પડ મારી. સચિન કહે છે કે મારા હાથમાં સાંજનું ખાવાનું ટિફિન હતું, એ ટિફિન ઉછળીને 10 ફૂટ દૂર પડી. સચિન ટિફિન લેવા ગયો, વાકો વળી ટિફિન લીધું, રમાકાંત નજીક આવ્યા અને પછી પાછળ હાથ પસવારતા કીધું સચિન હું નથી ઈચ્છતો દુનિયા રમે અને સચિન ક્રિકેટ જુએ, દુનિયા રમે અને સચિન ક્રિકેટ જુએ એવું હું નથી ઈચ્છતો, હું ઈચ્છું છું કે સચિન રમે અને દુનિયા એને. પછીનો ઇતિહાસ તમારી સામે છે. 24 વર્ષ સુધી સચિને પીચની ઉપર જે રીતના ફટકાઓ માર્યા, દરેક વખતે એને રમાકાંતને યાદ કર્યા. અને તમને ખબર હશે, એકાદ બે વર્ષ પહેલા જ રમાકાંત જ્યારે ઓફ થયા ત્યારે એ સચિને પોતાના કંધા ઉપર પોતાના સરની નનાની ઉચકીને જિંદગીમાં ક્યારેય આગળ વધવાના શોર્ટકટ હોતા. બોલો કેટલા મળે તો રાજી, જલ્દી ટાઈમ થઈ રહ્યો છે, આપણો તો દિવસ શરૂ થાય છે, શિકાગોમાં હવે નાઇટ શરૂ થાય છે, જલ્દી કેટલા મળે તો તમને રાજી. જો હું કઈ આપવાનો નથી, હોય ને તમે તો અત્યારે સોચમાં પડી ગયા કે જો માગવા છે તો પછી પૂરે જ માગી લો. બોલશો આમ કેટલા મળે તો રાજી તમે? અનગિનત નહીં, આંકડો બોલો. નો બાઉન્ડ્રી, નો લિમિટ, હા અનલિમિટેડ કંપની. કેટલા? સાચું કહું, તમારા મા બાપ છે ને પેલા ગામડામાં રહેતા હતા, બરાબર, ત્યાંથી ક્યાં આવ્યા? શહેરમાં. હવે શહેરમાં પણ કદાચ લક જોર મારે તો એમને ક્યાં જવાની ઈચ્છા થાય? અબ્રોડ. અને અબ્રોડ ગયા પછી પણ કોઈ કે હવે તમને મૂર ઉપર લઈ જઉં છું, જાય કે ના જાય? તમે ભેગા હોય એટલે ચલો ને પપ્પા, હવે અબ્રોડ પણ પૂરું થઈ ગયું, હવે ચાંદ ઉપર. આમ તો ચાંદ ઘણા દેખાડ્યા પણ કોઈ બતાડ્યા નથી, લઈ નથી ગયા, ખાલી દૂરથી દેખાડ્યા. હવે અમને ચાંદ ચાંદ દેખાડો નહીં, ચાંદ ઉપર લઈ જાઓ. આજે ચાંદ પર લઈ જાય, કાલે મંગળ પર લઈ જાય, તો મારી સંતોષ થવાનો ખરો? કેટલા મળે તો રાજી? મેં ઠેકાણે પૂછ્યું, મને કે પેટ ભરાય એટલું. મેં કીધું પેટ તો ભરાય જ છે ને. મને કે ગામડામાં હતા ત્યારે પેટ ભરાય ત્યારે રાજી હતા, પણ પછી થયું કે એકલા પેટથી નહીં ચાલે, પેટી પણ જોઈશે. પેટી એટલે સમજો છો ને? હા, એટલે પેટી માટે શહેરમાં આવ્યા, પેટી મળી ગઈ, હવે હવે પટારા ભરવા છે. તમારી ભાષામાં એને કબાટ કહેવાય, સમજી ગયા? આ બધું કોડવર્ડમાં ચાલે છે આપણે. અને મેં કીધું ચાલ પટારા ભરાઈ ગયા, હવે તો કે હવે ખટારા ભરવા છે. તમને જો સુખી કેમ કરવા એ જ પ્રશ્ન છે. એક ગાડી ન હોય ને ત્યાં સુધી ખાલી ગાડી નથી, ગાડી નથી. ઓકે, ગાડી આવી ગઈ તો કે નવી નથી, આ તો જૂની ગાડી છે. ઓકે, તમારા પપ્પા નવી લઈ આવ્યા તો કે બાજુવાળા પાસે જેવી છે ને એવી નથી, તમને સુખી કેમ કરવા? એક ભાઈનું પિયર વલસાડ હતું, સાસરું, એટલે એની વાઈફ અવારનવાર વેકેશનમાં જાય ને વલસાડ, તો વલસાડ ગઈ અને ત્યાંથી પાછી આવી ત્યારે કેરી લેતી આવી. પછી કે જોયું મારા પપ્પાએ તમારા મને કેરી મોકલી? મારા પપ્પાએ આ લોકો 4 વાર સંભળાવે પાછી. એટલે આનો પિત્તો ગયો, એક જ ઝાડની કેરી મોકલી ને. તારા પપ્પા પાસે તો આવા 15 ઝાડ છે, બીજા ઝાડની કેરી મોકલી? ઓલીને થયું કે ચલો બીજી વાર એવું કરશો. બીજી વાર પિયર ગઈ તો પાછી લઈ આવી,
જો આ 10 ઝાડની અલગ અલગ કેરી, આ આફૂસ, આ પાયરી, આ લંગડો, આ રત્નાગીરી, આ દેવગઢ, ખાલી કેરી જ મોકલીને તારા પપ્પા પાસે સંતરાના ઝાડ છે, મોસંબીના ઝાડ છે, ચીકુના ઝાડ છે, તારી ભલી થાય, તને કઈ સંતોષ બંતોષ જેવું છે કે નહીં? તો એ ત્રીજી વાર જયારે પિયર ગઈ ને ત્યારે આ બધું રેતી આવી, એને એમ કે હવે તો રાજી થશે. જોયું આ વખતે તમારા માટે બધી વાત બરાબર, વાડી તો એને પોતાની પાસે જ રાખીને વાડી આપી મને.